अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना रेवेन्यू विभाग द्वारा एक दिवस माटे लोक दरबार नु आयोजन करायो। शहर ना 48 वोर्ड नी साते जोनल कचेरी पर आ लोक दरबार नु आयोजन करायो हतु। अही प्रॉपर्टी टैक्स नी अंदर नाम सुधारणा, सरनामो बदलवा, सुधारणा आकरणी करवी, टैक्स बिल अलग करवा जेवी नानी मोटी रोज बरोज नी अरजीओ नो निकाल एक ज दिवस मा तेमज एक ज स्थळे थी थाय ते माटे आयोजन करायो। पश्चिम जोन नी उस्मानपुरा कचेरीए प्रॉपर्टी टैक्स अंगे नी अरजीओ ना निकाल करवा माटे आ लोक दरबार नु आयोजन कर्यु, जेमा डेप्यूटी मेयर गीताबेन पटेल, स्थानिक कॉर्पोरेटर सहित रेवेन्यू कमिटी ना चेयरमैन जैनिक वकील तेमज टैक्स विभाग ना अधिकारीओ हाजर रहीने लोकोनी अरजीओ नो निकाल स्थळ पर ज थाय ते प्रकारनी कामगीरी भजवी हती। टैक्स में घटाड़ो, क्षेत्रफल में घटाड़ो, एड्रेस चेन्ज, नाम में सुधारणा जेवी टैक्स नी अनेक फरियादों ऑन द स्पॉट निकाल करवा माटे आ टैक्स लोक दरबार नु आयोजन करवामां आव्युं छे। साथे जोन में आयोजन करवामां आव्युं छे अने मेक्सिमम टैक्स नी अरजीओनो निकाल आ एक दिवस में करवामां आवशे अने भविष्य में पण आवा लोक दरबार योजवामां आवशे। अमदावाद शहरना दरेक जोन में एटले के आखा शहर ने आवरी 48 वोर्ड ने आवरी लेतु आ एक आयोजन छे। साथे जोन नी जे जोनल ऑफिस छे त्यां आयोजन करवामां आव्युं छे अने सोशल मीडिया अने प्रिंट मीडियाना माध्यमथी पण लोकोने आवा आ जे लोक दरबार राख्यो छे तेना माटे अवगत कराया छे। આમ સારી છે, સ્ટાફ બી સારો સહકાર આપે છે બીજો, અને આમાં પબ્લિક બી અત્યારે ઉનાળાની ગરમીના હિસાબે બહાર જે વોટર જગ મૂકવામાં આવ્યા છે એમાં બહુ લાંબી લાઈન લાગતી હોય છે, તો એક ગ્લાસ પાંચ જગ વચ્ચે એક ગ્લાસ મૂકવામાં આવ્યો છે એ બરાબર નથી। કોર્પોરેશનને મારી આ અરજ છે કે પાણીની વ્યવસ્થા કરવા વિનંતી, અને અવારનવાર આવી વ્યવસ્થા તમે કરો, આવા કેમ્પ કરો તો પહેલાં પાણીનું આયોજન કરવા બહુ અનિવાર્ય છે। લોક દરબારમાં એનું એ જ હોય છે, અરજીઓ આપો અને એનો નિરાકરણ આ ટેબલથી આ ટેબલ ઉપર જાઓ, આથી કાગળ ના લાવ્યો તો પ્લેન કાગળ મળતો નથી એની બી વ્યવસ્થા કરવા, આમ સરાહનીય માનીએ છીએ પણ આમાં થોડું કચાશ રહી ગયું હોય એવું લાગે છે। આ પબ્લિકનો ઘસારાના હિસાબે આ અમુક વ્યવસ્થા ખોરવાય છે। આ લોક દરબારનું આયોજન કર્યું એ સારું કામ છે, એનાથી ઘણા લોકોના પ્રશ્નોના તાબડતોબ નિકાલ થાય છે, એ સારી વાત છે। લોક દરબાર હોય ત્યારે એક સામટું લોકોનું કામ થઈ જાય છે એવું મારું માનવું છે। હા, આ આયોજન છે એ સારું સારું કામ છે। હા, મારો એવો સુઝાવ છે, મારી દુકાન છે પારસનગર, 5 વર્ષથી બંધ છે, છતાં બી મને કહે છે તમે 20,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે, તો મારી દ્રષ્ટિએ દુકાન કે કોઈ પ્રોપર્ટી હોય, સમજો કે મેં 30 વર્ષ દુકાન ચાલી ત્યાં, તો 30 વર્ષ સુધી 5,000-5,000 રૂપિયા લખે 1.5 લાખ કે 2 લાખ ટેક્સ મેં ભરેલો છે નિયમિત, પણ હવે દુકાન બંધ હોય તો આ જે ટેક્સ કોમર્શિયલ કે જે બી વધારે પડતો હોય એ નહીં હોવો જોઈએ, એને બદલે નોર્મલ જે રેસિડેન્સ ટેક્સ હોય એ પ્રમાણે ટેક્સનું આકારણી હોવી જોઈએ, આવું મારું માનવું છે।